રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ જ્યુબેલી શાક માર્કેટ તેમજ પરાબજાર વિસ્તારમાં જોરદાર ડિમોલેશન ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં સવારથી જ પોલીસ, ટ્રાફિક પોલીસ બંદોબસ્ત સાથે કોર્પોરેશનના અધિકારીઓની હાજરીમાં જેસીબી મશીન દ્વારા આ ડિમોલેશન હાથ ધરાયું હતું, જેમાં આ વિસ્તારની દુકાનોના ઓટા, છાપરા તેમજ દબાણ વગેરે તોડાયા હતા. જ્યુબેલી શાક માર્કેટ વિસ્તારના અનેક વેપારીઓ દ્વારા તેમજ લારી ધારકો દ્વારા તંત્ર સામે ફરિયાદ કરવામાં આવી હતી કે શહેરની અંદર કોર્પોરેશનના અધિકારીઓ રાજકોટ શહેરને સમ્રાટ સિટી કરવા માટે થનગને છે. કોર્પોરેશનને રોડ ઉપર કૂતરો, ગાય, બકરી, ભેંસ, પાથરણા, રેકડી કોઈ જોતું નથી અને બધાય કોર્ટ પાટલું વાળા એડવોકેટ અને ઉદ્યોગપતિઓ જોઈએ છે. એટલે અમે પ્રજા એમ કહે છે કે આ તમારા બાપનું રાજકોટ નથી, આ તમારા બાપનું રાજકોટ નથી. રાજકોટમાં બધાને રહેવાનો હક છે અને આ બાબતે અમે કોઈ પણ સંજોગે ચલાવી લેવા માગતા નથી. તમારે પાથરણું નથી જોતું, રેકડી નથી જોતી, કાય નથી જોતી, કૂતરું નથી જોતું, નાનો મજૂર માણસ નથી જોતો, સંડાસ સાફ કરવા કોણ આવશે? આ અમેરિકા છે, આ અમેરિકા છે. તમારે અમેરિકા જોતું હોય તો તમે પાસપોર્ટ કઢાવીને વયા જાઓ. મારું નામ પ્રવીણભાઈ પ્રભુદાસભાઈ લાખાણી છે. જનાના હોસ્પિટલ ખાતે હું જનસેવા કેન્દ્રનું યુનિટ ચલાવું છું. હેલ્મેટના આંદોલનમાં અમે 10-10 દિવસ જેલમાં જઈએવા છીએ અને આ કોઈ પણ હિસાબે અમે ચલાવવા નહીં માગીએ. પ્રજાનો સાથ સહકાર મળશે તો અમે તમામ પ્રયત્નો કરી અને અમારો જાન દેવા પણ અમે કુરબાન છીએ. હજુ એક દિવસ પહેલાં જ બધા વેપારીઓને ₹500 જેવો દંડ ફટકારાયો હતો અને ધરપત આપી હતી, જ્યારે બીજા જ દિવસે આ ડિમોલેશન હાથ ધરાયું હતું. આ અન્યાય છે. આમ ડિમોલેશન કાર્યવાહી વાદ વિવાદમાં સપડાય છે. રિપોર્ટર RG સરવૈયા, લોક ફરિયાદ ન્યૂઝ, રાજકોટ.